वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। सद्गुरु निष्कुलानंद स्वामी हरिबल गीता में छेले आपणे दसमा कड़वानी कथा सांभळी एमां कह्युं के हिम्मत राखीने वर्तमान पाळवा, नियम राखवा, जप तप आदि साधन भगवान ने प्रसन्न करवा माटे करवा। માત્ર ભગવાનનો આશરો એટલે એનો અર્થ એવો નથી કે આ દુનિયામાં દેહ કરીને આપણે સુખિયા રહીએ, ખાધે પીધે સુખિયા રહીએ, સંસારમાં રહેવા ફર્સ્ટ ક્લાસ મળે, ફરવા ગાડી ફર્સ્ટ ક્લાસ મળે, ખાવાનું સુંદર મજાનું મળે, આપણી થોડીક આમ વેલ્યુ સ્ટેટસ શું કે દુનિયામાં આપણી છાપ પડે, ક્રેડિટ વધે, આપણી નામના ચાહના પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા સત્તા આ બધું વધે, એટલા માટે કંઈ ભગવાનનો આશરો નથી। વચનામૃતમાં મહારાજ કે સત્સંગ કરવો તો પોતાના જીવના કલ્યાણ માટે કરવો, પણ માંદો છું તો હાજો થઈ જાઓ, વિઘ્નો આવવાના છે તો ટળી જાય, નિસંતાન છીએ તો સંતાન થઈ જાય, કંઈક આ દુનિયામાં ઘટે છે, કંઈક વસ્તુ ખૂટે છે તો એ આપણને મળી જાય, પદાર્થની આશાએ કરીને સત્સંગ ન કરવો, એમ આશરો પણ ભગવાનનો, કંઈક દેહના સુખ માટે કે આપણા મનની મહેચ્છાઓ મનોરથો પૂરા થાય એટલા માટે જ ન કરવો, ભગવાનને પ્રસન્ન કરવા, એને શરણે ગયા એટલે બધી જવાબદારી એની જ છે, એ કરે જ, તો ભગવાને પોતાના ગુરુ પાસે વરદાન માગી લીધું, મારો શરણાગત જીવ એને અન્ન વસ્ત્રે કરીને ક્યારેય દુખ્યો ન રહે, એનું દુઃખ પ્રારબ્ધમાં રામ પાત્ર લખ્યું હોય ને ભીખ માગવાનું તો એ મારા માથે આવે પણ મારા ભગતને માથે ન આવે। એટલે તો જગતમાં લોકો પણ કહે છે કે માળા સ્વામિનારાયણિયા સુખી બહુ, સુખી જોઈને કોઈ આદત ન હોય ભૂંડી, બીજી કંઈ ખર્ચા ન હોય, કોઈ દુરુપયોગ ના હોય, મન તંદુરસ્ત, એનું તન તંદુરસ્ત, પછી શું જોઈએ, કોઈ આશા ઈચ્છા વાસના કંઈ આશક્તિ કંઈ હોય નહીં, ખાવા કેટલું જોઈએ, હોવા કેટલું જોઈએ, પહેરવા કેટલું જોઈએ, સંતોષી જીવડો ન હોય તોય સુખ ઢળાતું આવે, અને પહેલાંને તો આવવાનો ફોસ એ કોઈક જવાના 70 હોય, પછી કે મારા બેટા મરી ગયા એ ખાંતી અને 13 તૂટે, પણ એ તોડે છે જ પોતે। એટલે કેવળ ભગવાનની પ્રસન્નતા રાજી પાર્થે, અને ભગવાન રાજી સાધન કરે એમાં વિશેષ થાય છે, મહેનત કરે
કૃપા એના ઉપર જ થાય છે. ભક્ત ચિંતામણીમાં કહ્યું, જે મહેનત કરે છે, વચનામૃતમાં પણ મહારાજે કહ્યું, જે ઉદ્યમ કરે છે એના ઉપર જ એને જોઈને ભગવાન રાજી થાય છે કે આ કંઈક મથે છે, નવરો બે માથે નથી પડ્યો, આ પગમાં પડ્યો છે. ઘણા માથે પડે, પગમાં ન પડે, ચરણે જવું જોઈએ ને ભગવાનને, ચરણે ન પડે, માથે પડે. એટલે આખી દી આખી જિંદગી ભગવાનને એને ખેંચવો જ પડે. પછી વજનરૂપ ભગવાનને લાગીએ એવું નહીં, ભગવાન હળવા ફૂલ રહે આપણને જોઈને, એવું છે. તો કે છે, ભગવાનનું સુખ અધિક છે. આ દુનિયાનું, આ દેહનું, સંસારનું, મોહ માયા પદાર્થનું જે સુખ, પંચ વિષયનું સુખ તુચ્છ છે, ભગવાનનું સુખ અધિક છે. ન્યા દ્રષ્ટિ રાખીને આ દુનિયાનું, માયાનું, સ્વર્ગાદિકનું, મનુષ્યનું ને દેવતાઓનું બધાય સુખ અંતે તો તમે કીધું એ નાશવંત છે, સપના તુલ્ય છે, ઝાંઝવાના જળ જેવું છે. દેખાય ખરું જગમગ જગમગ તળકે છે દૂર પાણી ભરેલું, પણ ત્યાં જાય તો કંઈ ના હોય. એકલા હોય ને, એકલા એકલામાં સમજો ને, હજી ડાળે લટકા ના હોય ત્યાં સુધી એમ હોય કે જલ્દી લગ્ન થઈ જાય, એ સુખિયા થઈ જાય, જલ્દી લગ્ન થઈ જાય. જુવાનિયા હોય ને, થનગનાટ હોય, જેવા લગ્ન થાય ને એટલે પછી એક વરણ, બે વરણ, ત્રીજું વરસ આવે ને પછી અનુભવ પૂછો ને તો કે હારા મરી ગયા, કે શું કે કોઈ ઠરી ગયા એમ તો કહે જ નહીં. લક્કડ કે લાડુ ખાય ભી પછતાય, ના ખાય વો ભી. માટે એમાં બહુ જાજુ છે છે જ નહીં, જોકે થોડુંક મૂક્યું છે ભગવાને. સમજ્યા, તલવારની ધાર ઉપર મધનું ટીપું જીભે કરીને ચાટવા જાય તો ગળ્યું તો લાગે, પણ પેલી જીભ કપાઈ જાય એ નથી ખબર એને, હજુ અજ્ઞાની છે ને. સમજ્યા, અજ્ઞાની છે. તો આગળ નિષ્કુળાનંદ સ્વામી 11મા કળવામાં જ ભગવાનને પ્રસન્ન કરવા માટે કેવા કેવા મોટા ઋષિ મહર્ષિઓએ, કેવા મોટા રાજા મહારાજાઓએ આ દેહના, આ દુનિયાના, આ સંસારના મોટા મોટા સુખોને ઠોકર મારીને ભગવાનને માર્ગે ચડ્યા છે એની વાત લખે, અદ્ભુત. પહેલાં એનું ગાન કરીએ આપણે, સુંદર મજાનું કળવું છે. વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજજી, બહુ બહુ કર્યું મોરે ઋષિરાજજી, મોટે મોટે મહિષે મૂક્યા રાજ સાજજી, તન સુખ સર્વે કર્યા તાજજી, તન સુખ સર્વે કર્યા તાજજી, તજ્યા સુખ સંસારના અને ભજ્યા શ્રી ભગવાન, એની રીત સુણી શ્રવણે થાય ત્રાહી ત્રાહી માના, આરુણીને ઉપમન્યું ઋષિ જાજળી તપસી જે હ, પ્રભુજીને પ્રસન્ન કરવા ગણ્યું નહીં નિજ દેહ, મયુર ધ્વજને મીરાવળી ભૂપ ભરતું હરીને ગોપી ચંદ, સમસ્ત બરેજને શેખ ફરીદ મનસુરને બાજિંદ, એ આદિ અનેક બીજા ઘણું રાજી કરવા ઘનશ્યામા, સુખ તજા શરીરના અનધન ધરા ત્રિયધામ, પંચ વિષયને પરહરી થયા હરી મન ઇન્દ્રી તણા, પરલોકની પ્રતીત આણી સયા કષ્ટ શરીરે ઘણા, ખોટ નયાણી ખપમાં
અને બાંધી મમત મહાસુખ માયા, તન સુખથી મન ઉતર્યો, ઠર્યું નહીં ચિત્ત ક્યાંય. એવી રીત હરિભક્તની પ્રભુ વિના બીજે પ્રીતિ નહીં. નિષ્કુળાનંદ નક્કી વાર્તા હરિજનની વર્ણવી કહી, હરિજનની વર્ણવી કહી. વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજ બહુ બહુ કર્યું મોરે ઋષિરાજ. મોટા મોટા ઋષિ મુનિઓએ રાજપાઠનો ત્યાગ કરી ઘરબાર સંસાર પરિવાર દાસ દાસીઓ નોકર ચાકર બધાનો ત્યાગ કર્યો અને જંગલમાં વયા ગયા. એકલા ત્યાં નદીનો કાંઠો, ખળખળ પાણી, પાંદડા, ફળ મળે તો મળે, નહીંતર પાંદડા ખાઈ લે, ભાજી ખાઈ લે, ને કરી ઘાસની ઘાસફૂસ બધું, નહીંતર ઉપવાસ વર્ષો સુધી. શું કરવા આટલું બધું કષ્ટ સહન કરે? મહારાજે વચનાવૃતમાં કહ્યું, જો ભગવાનની આરાધનામાં, ભગવાનની ભક્તિમાં, ભગવાનને માર્ગે જો એમાં સુખ ના હોય તો મોટા મોટા રાજા મહારાજાઓ રાજપાટનો ત્યાગ કરી ભર્તુહરિ અને ગોપીચંદનું નામ આવ્યું નામાં, એમ વચનામૃતમાં પણ આના નામ દીધા મહારાજે. વડતાલના વચનામૃતમાં મહારાજ કે, તું આ બધું છોડીને જંગલમાં જઈને આવી ઉગ્ર તપશ્ચર્યા આરાધના શું કામ કરે? જો એમાં સુખ ના હોય, આનંદ ના હોય, એમાં એને અનુભવ ના મળતો હોય તો બીજે દી ઘેરે ના આવતા રે? ક્યારે આ હું અહીં કંઈ નહીં, પથારી નહીં, કંઈ ખાવાનું નહીં, કંઈ નોકર ચાકર નહીં, કંઈ પાણી ઠેકાણું કાંઈ નહીં. અન્યા તો એ તમારે છપ્પર પલંગ, એ પોઢવાનું, ફરવાનું, રથ ને વિમાન ને ઘરનું બધું, દાસ દાસીઓ નોકર ને બંગલાઓને રાણીઓને કુંવરોને, ઘરનો ઉંમરો છોડવો ને, ઘરનો ઉંમરો છોડવો ને, એટલે હિમાલય ઓળંગવું કરતાં અઘરો છે. અમારા દાદા છે, ભગવાનની મેર છે કે યાદ જ નથી આવતું કાંઈ, નહીંતર ઘણાનું તો લોયામાં ગામડે જાઉં ને બાજુબાજુમાં, કહું દાદા હવે તો હાવ શું કરો છો, હવે કંઈ ખેતી વેતી તો છોકરાઓએ સંભાળી લીધી લાગે, તમે તો હાવ, તો કે હા બસ હાવ નિવૃત્ત જ છું. શું કે, બસ મંદિરે આવું, અડધો કલાક આટા ફેરા કરવા, એવું હોય તો વાડીએ કાંટો મારી આવીએ, ઘેરે બેસીએ, ખાટલો ઢાળીને બરાબર ડેલીમાં આવો, પછી તો કે અહીંથી કૂતરા લાકડી લઈને તગડીએ, શું કરીએ, છોકરા રમાડીએ, દાડા કાઢીએ, અમને આપણે કંઈક લોહી આવતા રહો ને થોડાક દી, નહીં ફાવે મૂકી જઈશું. અરુ અઘરું છે હો, શું કે, એ સારું ન ફાવે આપણને, શું કે, પણ ન્યા અહીંયા કરતા સારું ખાવાનું ગરમા ગરમ. તમે કોઈ અહીં તો તમે શું ખાવ, રોટલો ને છાશ શાક, ત્યાં તો મિષ્ટાન ખવડાવીએ, હાચવીએ, રોજ તમને પૂછનાર. અહીં તો છોકરા પૂછે નહીં, બાપા ચોયણો હમણાં ફાટી ગયો નવો શીવડો, એમાં કોઈ પૂછે નહીં, ધીંગડા મારી મારીને ચલાવવું પડે, તોય તમને અહીં ગમે? બધાય ઠોહા મારે, અપમાન કરે, બધાય ભગવાનને પ્રાર્થના કરતા હોય, હનુમાનજીને શું જાડ પડે ને જગ્યા, શું શું પ્રાર્થના કરતા હોય, એમ બોલો પ્રાર્થના માનતા હોય કરતા હોય. અને અહીંયા અમે પ્રાર્થના કરીએ દાદાની હજી થોડી આયુષ વધે, એના શરીરનું ધ્યાન રાખીએ, થોડો ખોરાક સારો કરીએ, ટાઈડમાં, ગરમીમાં, ઠંડીમાં બધે હાચવીએ, હારે ફેરવીએ, દીમાં 10 વખત પૂછીએ, કેમ છો દાદા, મજામાં છો ને, કેમ છો દાદા, મજામાં છો, કંઈ તકલીફ હોય તો કહેજો. ઓ દાદાને છીંક આવે તો એ સંતો દોડાદોડી કરે, હાચું ખોટું, તોય દાદાને મન ક્યાં હોય, બોલો. ના ના છૂટે, બહુ અઘરું છે, અઘરું છે. અને આ તો રાજપાઠ મૂકીને વયા જાય એમ તો છૂટવું કંઈ હેલું છે?
મોટે મોટે મહિષે મૂક્યા રાજસાજ, સુખ તન સુખ સર્વે કર્યા તાજ. તાજ એટલે ત્યાગ, શરીરના સુખ છોડીને રાજપાઠ મૂકીને મોટા મોટા રાજાઓએ. આનંદાનંદ સ્વામીનું નામ સાંભળ્યું છે ને, જેતલપુરમાં મંદિર એમને બનાવ્યું. આનંદાનંદ સ્વામી મહારાજ વખતે બહુ મોટા સંત હતા. લગભગ બધું ઉત્સવ સમયાનું જે કંઈ આયોજન કરવાનું મહારાજ એમને સોંપતા. મંદિરનું બાંધકામ થતું હોય સૌથી પહેલાં દેખરેખ રાખવા, એની આવડત સૂઝબૂઝ વ્યવહારિકતા ગજબની હતી. પણ એ કોણ હતા એ ભાગ્યજને બધાને ખબર હોય. હરિલામૃતમાં એનું આખું આખ્યાન આવે છે. રાજસ્થાનમાં ભરતપુર સ્ટેટ છે, બહુ મોટું કહેવાય એ વખતે. એ ભરતપુરના રાજા હતા, કંઈક રણજીતસિંહ કેવું કંઈક એમનું નામ હતું. પણ કંઈક ઘરમાં એના ભાઈઓમાં કંઈક દગો થયો અને કંઈક તકરાર થઈ અને થયું આ બધું. હું બબાલ, એના ભાઈને રાત જોતું છે આ, કે લે ભાઈ તું લઈ જા, નથી જોતું મારે, બસ આ હું ડખો રોજનો. આ મોટા જવાબ આ હતા, વારસદાર આમ કહેવાય ને, અધિકારી આ હતા. પણ એને પેલો એમ કે કંઈક કર્યા કરતો હોય છે તો આને ચડ્યો, વહી રાખ નથી જોતું, ચાલો આ હું રોજની ટકે. બધું મૂકીને વયા ગયા, અયોધ્યા ગયા. અયોધ્યામાં એ વખતે ને આજે પણ બહુ મહાત્માઓ ઢગલા બંધ, છોટી છાવણીને બડી છાવણીને, એક એક છાવણીમાં હજારો સાધુઓ, હજારો લાખો એક એક છાવણીમાં આજે છે હજુ. તો એ વખતે ત્યાં કોઈ મોટા મહાત્મા રામગલોલા કરીને મોટો આશ્રમ, આજ પણ એમનું નામ છે અયોધ્યામાં, ત્યાં એના મહંત છે. ત્યાં ગયા અને એમને શરણે માથું મૂક્યું કે ગુરુ મહારાજ તમારે શરણે, હવે મને સ્વીકારો, બધું છોડીને આવી ગયો છું, મને દીક્ષા દો. એને ત્યાં દીક્ષા દીધી, નામ લક્ષ્મણદાસ પાડ્યું. શું? લક્ષ્મણદાસ બાપુ પરોક્ષના મહાત્મા થઈ ગયા. પણ આ ભાઈ તો પહેલેથી જ રાજવી પુરુષ હતા અને બધી આવડત સૂઝબૂઝ, બધી બુદ્ધિ પ્રતિભા અને વૈરાગ પણ એવો, જ્ઞાની એમ કંઈ સમજીને સાધુ થયા હતા, કંઈ એમ નહોતા થયા, કંઈ બધું ખોટું જાણીને. એટલે એના ગુરુએ યોગ્ય પાત્ર વ્યક્તિ સમજીને બધું એને આખો આશ્રમનો બધી જ કાર્યભાર જે હતો એને સોંપી દીધો. ચેલાઓ બધા હતા એટલે અંડરમાં કીધું કે આ તમારો મુખ્ય પ્રમુખ, ગુરુસ્થાને સ્થાપી દીધા લક્ષ્મણદાસને. ગુરુ તો સિધાવી ગયા પરલો. હવે આ મોટું 50-60 કે એવા શિષ્યો બધા અને એ લઈને એકવાર દ્વારકાની યાત્રાએ નીકળ્યા લક્ષ્મણદાસ. પોતે ગુરુ છે એ બરાબર ગુજરાતમાં પ્રવેશ કર્યો અને સાંભળ્યું કે ગુજરાતમાં રામાનંદ કરીને સમ્રાટ, કોઈ મહાપુરુષ સિદ્ધ પુરુષ જે ભગવાન થઈને પૂજાય છે અને ચારેય બાજુ ગુજરાતમાં ગામડે ગામડે રામાનંદ સ્વામીનું નામ સંભળાય, રામાનંદ સ્વામીનો પ્રતાપ ગવાય, ભગવાન છે અને ભગવાન તરીકે પૂજાતા હતા એ વખતે રામાનંદ સ્વામી. બહુ મહાન વ્યક્તિત્વ, અવતાર જેટલી સામર્થિ, બધા એનું ધ્યાન પૂજન ભજન કરતા. અને થયું વાહ, આજે ધરતી ઉપર પ્રગટ ભગવાન મેં ભેખ લીધો, ભગવાનને મળવા, અને ભગવાન તો પ્રગટ છે, મારે રામાનંદ સ્વામીના દર્શન. નામ એને સાંભળ્યું ને રામાનંદ સ્વામીનું બહુ, તે દ્વારકા ભૂલી ગયા કે આ ક્યાં મળશે આ. તો કે એ તો આજકાલ હમણાં સોરઠમાં વિચરણ કરે. સોરઠમાં ગયા, પૂછ્યું કયે ગામ, તો કે લોજમાં છે. લોજમાં બહુ મોટો આશ્રમ છે, ઘણા બધા સંતો એમના શિષ્યો છે. લોજમાં પગ દીધો અને રામાનંદ સ્વામીના દર્શન કર્યા, ચાર આંખો થઈ ભેગી અને ચમત્કાર સર્જાયો. રામાનંદ સ્વામીમાં એવું ખેંચાણ થયું, એવી પ્રીતિ થઈ, પોતાનું મસ્તક એમના ચરણમાં મૂકી દીધું. હું તમારો શરણાગત છું, આજથી તમારે આશરે આવ્યો છું, હવે મને આપનો શિષ્ય બનાવો, મારે આ બધું કાંઈ લાભ જોઈતી નથી. પણ તમારા શિષ્યોને બધાને પૂછી લ્યો. ત્યારે શિષ્યોને કીધું, ભાઈ જેને રહેવું હોય અહીં જ રહેવો મારી ભેગા, અને જાવું હોય તે જાઓ, મારે તો અઠે દ્વારિકા. હું કીધું પહેલાં કે પણ આપણે દ્વારકાની જાત્રાએ નીકળ્યા છીએ,
આપણો આશ્રમ એ કે આશ્રમ જેને જોઈએ એને હોપ્યો મેં, ન જોઈએ તો હરિ ઈચ્છા એ બધું મૂક્યું, પણ હવે હું રામાનંદ સ્વામીના ચરણ છોડીને ક્યાંય જવા નથી માગતો, બસ ભગવાન મળી ગયા હવે શું. એટલો બધો, એટલું બધું સુખ આવ્યું એમને, એટલો બધો અનુભવ થયો દિવ્ય એવો, કે બધું ભૂલી ગયા. કેટલું મોટું છોડીને તમે વિચાર કરો, કેટલું મોટું તજીને થઈ ગયા સંત. દીક્ષા રામાનંદ સ્વામી આપી અને રામાનંદ સ્વામી એનું લક્ષ્મણદાસ નામ બદલીને આનંદાનંદ સ્વામી નામ પાડ્યું, કારણ કે એટલો બધો એને આનંદનો અનુભવ થયો. બોલો, મોટા રજવાડામાંથી આવેલા, રજવાડામાંથી રાજપાટ મૂકીને આવેલા, કે બધા કંઈ ડગડી ચહકી ગઈ હતી ને કોઈએ મારીને કાઢી મૂક્યા હતા ને બધું લૂંટી લીધું હતું એમ કંઈ નહોતું, પોતાના હાથમાં જ હતું બધું, પણ છતાંય એને અહીંયા કંઈક એવી એ દિવ્ય અનુભૂતિ થઈ, એટલો બધો આનંદ મળ્યો ભગવાનનું શરણમાં. તેરી શરણ મે આય કે ફિર આશ કિસકી કીજીએ, ગંગા કિનારે બેઠ કે ફિર કૂપ કા જલ ક્યું પીજીએ. બેઠો ગંગા કાંઠે, પછી કૂવો ખોદવા બેહે તેને ગાંડો જ કહેવાય ને, એટલે પાણી હેલું ધોધમાર જાય છે ને તું કૂવો ખોદવા બેઠો. ઘણીવાર આવું થાય. હે, એક 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 બેન હતા, નાનું છોકરું લઈને મેળામાં ગયા, છોકરું કેળમાં તોડ્યું છે, પણ મેળામાં દ્રષ્ટિ એટલી બધી પરોવાઈ ગઈ ને ચારેય બાજુ, તે પછી ભૂલી ગઈ, તે બૂમો પાડવા લાગી, એને થયું કે સારું આટલા બધા મેળામાં મારું છોકરું ખોવાઈ જાય તે બૂમો પાડે, એને કોઈએ મારું છોકરું જોયું, કોઈએ મારું છોકરું જોયું, રડે ને બૂમો પાડે. ત્યારે કોઈ બેને કીધું કે આ તમારા કેડમાં છે એ કોણ છે, ત્યારે ખબર પડી છોકરું ત્યાં બેઠું છે, છોકરું કેડમાં અને ગોતે મેળામાં. ઘણી વખત સુખ હાવ આપણી સામે જ હોય, પણ આપણે ક્યાંક બીજે ગોતવા પ્રયત્ન કરીએ. ભગવાનના શરણમાં, ભગવાનની સમીપમાં, ભગવાનના મોટા પુરુષના સાનિધ્યમાં જે અનુભવ આનંદનો છે, સુખ છે, દિવ્ય છે, એવું બીજે ક્યાંય નથી. ત્યારે તો આ મૂકે ને ભાઈ, એટલો બધો આનંદ થયો. પછી તો નીલકંઠ વર્ણી આવ્યા, એ તો પછી આવ્યા હો, પહેલાં તો આનંદાનંદ સ્વામી સંત થઈ ગયા હતા. આ બધા મહારાજના મોટા 12 ભાઈઓ હતા. કેટલા? 12 ભાઈઓ હતા. આત્માનંદ સ્વામી, રામદાસ સ્વામી, આનંદ સ્વામી, દેવાનંદ સ્વામી કરીને એક દંડી હતા એ, ત્યાર પછી બીજા ઘણા બધા સંતો હતા. 12 જણા તો મુખ્ય હતા, મોટા ભાઈઓ કહેવાતા. ઉંમરમાંય મોટા હતા, દીક્ષામાંય મોટા હતા, પણ નીલકંઠ વર્ણી આવ્યા ને, રામાનંદ સ્વામી મળ્યા ને, દીક્ષા દીધીને ફર્યા ને એટલો ટાઈમ બધાએ જોડે, અને રામાનંદ સ્વામી ગાદીએ દીધા ને, ત્યારે આ બધાએ એના ચરણમાં માથું મૂકી દીધું કે ભાઈ અમે તો ભગવાનને ભજવા આવ્યા, તો ભગવાન ભેટાડી દીધા અમને, નહીંતર એમ કહે ને કે ભાઈ અમે પહેલાં આવ્યા, દીક્ષા પહેલાં લીધી, અમે એનાથી મોટા છીએ, યાર ગાદી તમને મળવી જોઈએ. આનંદાનંદ સ્વામીને એવું ન થાય, કારણ કે એક ભરતપુરની ગાદી મૂકીને આવ્યા અને બીજી અયોધ્યાની ગાદી મૂકીને આવ્યા, અને ગાદી જોઈતી હોય તો પછી ન્યાજ ન બેહે, અહીં કામ આવે? કારણ કે એ ગાદી કરતાં એને અહીંયા વિશેષ ચરણમાં જે સુખ છે ને, એવું ગાદીમાં નથી. સમજ્યા? હા, ચરણમાં સુખ છે. એક એક કથા છે ને, તમને ખબર છે, આ દુનિયાના લોકોને બહુ ભીડ પડીને કહેતા કંઈક દુષ્કાળ કે તકલીફ હશે, પછી ભગવાન પાસે ગયા બધાએ, ભગવાને કોલ કર્યો હશે. આ તો દંત કથા છે, પણ એનો ભાવ સમજવાનો છે. પ્રભુ કે આવો આવો, જેને જો જોઈએ તે માગો. ત્યાં પૃથ્વી લોકના માનવો લાઈન થઈ ગયો, દાદા ભગવાન પાસે લાઈન થઈ ગઈ, ચાલો હું જોઈએ. પેલો કે ભાઈ મારું આ ભૂકંપમાં ઘર પડી ગયું, મહારાજ કે લે આ ઘર લઈ જા.
પેલો કે મારો આગળ મોટર ગાડી હતી એક ભાંગી ગઈ, તો કે લે તું એ લઈ જા. પેલો કે મારા છોકરા બે હતા એ મરી ગયા, તો લે બે છોકરા લઈ જા. પેલા કે મારું ઘરના આમ ભાગી ગયું છે, તો એટલે કે આ તું લઈ જાલા. પેલા કે પણ આમ મારે આમ છે, જેનું કાંઈ તકલીફ હતી ને ભગવાને બધું દીધું, દેવા જ માંડ્યા, જે બોલો માગો હું જોઈએ. તો એમ આપતા આપતા એક વસ્તુ ભગવાનના હાથમાંથી પડી ગઈ. લક્ષ્મીજી ચકોર ચંચળ છે ને, બજે નજર રાખે હો, તરત ત્યારે તો ના બોલ્યા. અને ભગવાને જે વસ્તુ હાથમાંથી પડીને એના ઉપર પગ દઈ દીધો. એટલે પછી બધા વયા ગયા જેને જે જોઈતું હતું તે. પછી લક્ષ્મીજીએ કીધું, પ્રભુ આ પગ નીચે કંઈક દબાણું છે, તમે દાબ્યું છે, કંઈક પડી ગયું ને હાથમાંથી, એ શું છે? એ કે જેને એ જોતું નથી એ છે. તારે કે પ્રભુ પણ છે શું? તારે કંઈ સુખ છે, શાંતિ છે. લોકોને અશાંતિ જોઈએ છે, જે અશાંતિ કરે એવી વસ્તુ જોઈએ છે. એ દીદી સુખ છે, શાંતિ છે, એ કોઈને જોઈતી નથી. હવે તો જોઈએ તો મારા ચરણમાં આવવું પડે, મારા શરણમાં આવે એને શાંતિ મળે, સુખ મળે, આનંદ મળે ભગવાનના ચરણમાં. એટલે જ ગુણાતાનંદ સ્વામી કીધું, નરપુર સુરપુર નરપુર નાગપુર તિન મેં સુખ નહીં, સુખ તો હરિ કે ચરણ મેં, યા સંતન કે માહી. એને શરણે આવે એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે, ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. ભગવાન અને ભગવાનના સંત આ બેનું શરણું અવિનાશી છે, સાચા સંતનું. ભવસાગરને પાર ઉતારનારું, સુખ આપનારું, સાચું સુખ. એટલે કે છે મોટા મોટા મહિષોએ રાજાઓએ, તમે વિચાર તો કરો બ્રહ્માનંદ સ્વામીને આપણે ક્યાં આ બધા, આ તો બધા પુરાણોમાં, ઇતિહાસોમાં, રામાયણમાં, ભાગવતમાં આ લખેલા બધા દ્રષ્ટાંતો દીધા, પણ આપણે તો પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણના પ્રગટના તમે જોતો ખરા, એ બ્રહ્માનંદ સ્વામીનો કેટલો ઠાઠ માઠ લાડુદાન, કેટલા નગદ રાણી સિક્કાઓ અને કેટલું રાજ, કેટલા ગામડામાં એને મોટા મોટા રાજાઓએ ગામડા ભેટ ધરેલા, કેટલા ઊંટ ને ઘોડા, નાખું લિસ્ટ છે. પેલું બ્રહ્માનંદ સ્વામીની એક સંહિતાનું પુસ્તક નવીનદાન ગઢવીએ લખ્યું છે, એને બધું સર્ચ કરીને એની પાસે કેટલી પ્રોપર્ટી હતી એનું આખું લિસ્ટ લખ્યું છે. આટલા ઘોડા, આટલા ઊંટ, આટલા હાથી, આટલા રાણીશિકા, આટલા આ દેશના, આટલા આ બધાના પ્રાંતનું ચલણ જુદું હોય ને એ વખતે. અને નાનપણમાં એ તો પાછા પિંગલ શાસ્ત્રના જ્ઞાતા વિદ્વાન પંડિત મોટા મોટા રાજા મહારાજાઓ કચ્છના એ રાવ સાહેબ, અને આ બાજુ જામનગરના જામ સાહેબ, આ બાજુ જૂનાગઢના નવાબ સાહેબ, આ બાજુ તમે જુઓ તો ભાવનગરના વજેસિંહ દરબાર બાપુ, આ બધા રાજાઓએ એમને સોનાથી તોલ દીધા હતા એવા કવિ હતા. એટલા નોકર ચાકર દાસ દાસીઓ બધું આજુબાજુમાં કાફલો લઈને ફરે એ જમાનામાં, એની રાજા કરતા ઠાઠ માઠ વધારે હતો. મોટા રાજા ઈ જે દરબારમાં આવે ને ત્યારે એનું સ્વાગત કરવા રાજા પોતાનું રાજ પેલું રાજગાદી મૂકી દે, આમ ઊભા થઈ જાય, પધારો પધારો લાડુદાન પધારો. તે લાડુદાન એની બિરદાવલી ગયા, એના પહેલાં તો રાજાઓ આની બિરદાવલી મંડ્યા ગાવા. બોલો આવા હતા ઘેરે સંસારમાં. તો એના પિતા એને એના કોઈ કગારમાં ત્યાં એના શું કહે એની જ્ઞાતિમાં બે યુવાન રૂપવાન ધનવાન કુવરીઓને આરી એમની એમના એમને એમની સગાઈ કરી દીધી હતી. બોલો શું બાકી હતું, કેટલું હતું, છતાંય પણ જ્યારે આહા હા હા એ ગરડામાં પગ દીધો અને મહારાજને જોયા, એના સંકલ્પ બધાય સિદ્ધ થઈ ગયા, ત્યારે કે તમારા ચરણમાં આજથી અઠે દ્વારિકા, મને તમારો આજની ઘડી રે ધન્ય, આજની ઘડી લાડુ સહજાનંદ નિરખતા, મારી ઠરી આંખડી આજની ઘડી ધન્ય, જ્ઞાન કુંચી ગુરુ ગમશે ગયા, તાળા ઉઘડી લાડુ સહજાનંદ નિરખી.
તાળા ઉઘડી ગયા. તો વિચાર કરો, મને તમારો દાસ ગુલામ તમારો સાધુ કરો. મહારાજ કે આ બધું નહીં હાલે. આ જરિયાની જામાં એ વખતે એને 13 કિલો હોનું પહેરેલું, કેટલું શરીર ઉપર 13 કિલો હોનું, ભરાવદાર કદાવર, પડછંદ કાયા, હાથમાન, ગળામાન, કેળમાન, કાનમાન, આહા, પ્યોર સોનું, નંગ જડેલા, આભૂષણો ધારેલા, આ બધું નહીં હાલે. અને એની પાઘ તો હોનાના તારથી મટેલી. બોલો, ત્યારે બધું ઉતાર નાખ્યું, ઢગલો કરી દીધો. શ્રીજી મહારાજે કંતાન પહેરાવ્યું, શું કર્યું, ટાટ કહેવાય ને, પેલું ટાટ ટાટ્યું. બોલો, રૂપિયે 2 રૂપિયે મળે. બોલો, પગ લૂછવામ કામ લાગે, શું કરવા. એ પાછું પૂરતું દે તો બરાબર, એક જ હાથ. તે સ્વામીનું શરીર આમ કદાવર, તે આ બાજુ ઢાંકવા જાય ને તો આમ ખુલ્લું થઈ જાય, આમ ઢાંકે તો આમ ખુલ્લું થઈ જાય. મહારાજ કે, સ્વામી કે, મહારાજ થોડું શરીર પ્રમાણે દો તો સારું. પહેલાં તો એમ કીધું, મહારાજ મહારાજ કે કેમ ફાવશે તારે, કે મહારાજ આ તો બહુ ફાવશે, આમ દાદર થાય ને તો ખંજોળવું નહીં પડે, એટલે ખરાજ થાય ને, ખંજોળવું નહીં, આનથી જ બધું થઈ જાય કામ. પણ કે મહારાજ થોડું શરીર પ્રમાણે દો તો સારું. મહારાજ કે શરીર ઉતારો. મહારાજ પણ આ એમદમ 6 મહિના દાણા પાણા કરી ગોળા ખાઈ તારે થોડું ઉતરશે, પણ આજના થોડું ઉતરે, એ નિયમ એ નિયમ. મહારાજ કે લાકડામાં ખાવું પડશે, કરપાતર હાથમાં જોડી લઈને ભિક્ષા માગવી પડશે. બોલો, કબૂલ કબૂલ. કે મહારાજ કે અહીં સુખ સૈયા નહીં મળે, અહીં કળે ભાવ ઉપર કોથળો પાથરીને હોવું પડશે. કબૂલ કબૂલ. તમે વિચાર કરો, એને કંઈક તો મળ્યું છે ને. દુનિયા લોકો એને શું કહે, ગાંડા કે, અરે આવો ગાંડા આટલું બધું મૂકીને આમ ભયા ગયા. કોઈક સાધુ થાય ને એટલે એટલે ગામનો હાવ આમ થર્ડ ક્લાસ વ્યક્તિ હોય ને, એ આવીને એનું સલાહ સૂચન આપવા આવે, શું કે ખબર, તમારા ઘરમાં દાણા ખૂટી ગયા હોય તો 2 મણ હું નાખી જાઉં, પણ છોકરાને બાવો હુકમ થવા દો છો, શું કે, લે આખી જિંદગી 20 વર્ષથી ભેગા રહેતા હોય, કોઈ પાણીનું ન પૂછ્યું હોય, પણ છોકરો સાધુ થવા જાય એટલે શું કે, દાણા હું નાખી જાય, પણ છોકરાને બાવો હુકામ થવા દો, એની ભેગો ન્યા હુકામ કાઢી મૂકો. છોકરા છોકરાને કે તમારે પાલવવાની શક્તિ નહોતી તો જન્મ હુકામ દીધો, ન્યા સુધી પોકી જાય. બોલો, આમ બાવાઓ ભગાડીને વયા જાય, તમે આમને બેહી રહો, હુરાતન ચડાવે, શું કરે, બોલો બાહ્યો ચડાવો એની સામે, જાઓ કે ગાળાગાળી કરો, કે છે મારામારી કરો, હું એના મનમાં સમજે છે. આજે આ ટેકનોલોજીના યુગમાં હજી લોકો આવું કરે છે. સાધુ થયા એને પૂછો તો ખબર પડે, આમ છે તારે તો એને શું ભાઈ, આ તો કે છે ને ખાખરાની ખિસકોલી, આંબાનો રસ હું જ અનુભવે, હું જાણે, આવી વાત છે. પણ આને જુઓ તો ખરા રા, આ બ્રહ્માનંદ સ્વામી તમે જુઓ. નિત્યાનંદ સ્વામી ઘેરે હતા ને, એ અત્યારે દંતિયાના કે દંતિયા ગામના, એ રાજા હતા પોતે, સોનાની થાળીમાં ખાતા, સોનાની થાળીમાં રોજ જમવાનું એનું ભોજન. બોલો, એ કહેવાય છે દિનમણી શર્મા, વિદ્વાન પ્રકાંડ પંડિત. હા, ભલભલાને ધ્રુજાવી દે સીટ પડે ને, એ આમ એન્ટ્રી થાય ને તો બધા મોટા મોટા વિદ્વાનો છે ને એના ધોતિયા બોતિયા ઢીલા થઈ જાય, બોબડી બંધ થઈ જાય બધા, એની આની આગળ ન બોલાય કાંઈ. આવા જ્ઞાની પુરુષ અને રાજવી પાછા, એમ નહીં કે ભાઈ ઝૂંપડામાં રહેતા ગરીબ હતા, ઠાઠ માઠ હોનાની થાળીમાં ખાતા, એ કેવા હોય એ જમાનામાં, હાથી ઉપર સવારી નીકળે એની, હાથી ઉપર. પણ એકવાર એને ઉનાની અંદર શ્રીજી મહારાજના ખાલી દાંત જોયા ને, દાંત શું જોયું, આ દાંત જોયા ને, કે આ દાંત છે ને કોઈ આ દુનિયાના સામાન્ય વ્યક્તિના આવા દાંત ન હોય, તે ન્યાજી દાંત જોઈને સાધુ થઈ ગયા. બોલો, મહારાજે એને દીક્ષા આપી, નિત્યાનંદ સ્વામી નામ આપ્યું. બોલો, કેવા શ્રીજી મહારાજની આગળ જે 3,500 સાધુ હતા, જેવા તેવા નહોતા. નિષ્કુળાનંદ સ્વામી લખે એના કાવ્યમાં, હે
કે પાંચ જણા પૂછનારા હતા બધા, એમ કેમ જેમ તેમ નહોતા. હે, આટલું રાજ હતું, આટલું બધું ઘર બાર, ઘોડા ઘોડી, ભેંહો, તબેલા બધું હતું. છોકરા છૈયા પાંચમાં પૂછાય, લોકો સલાહ લેતા હતા. ન થઈ એમ નહોતું કે ભાઈ ન મળ્યું ખાવાન થઈ ગયા, એવું નથી કાંઈ. આપણા મંડળમાં તમે જુઓ કેવા દેશ વિદેશમાં જન્મેલા અને આવી કરોડોની પ્રોપર્ટીને ઠોકર મારી, હજારો લાખો ને આમ આવા મોટી મોટી સિટીઓમાં મોટા બિઝનેસમેનો હે એવાના દીકરાઓ એકના એક હોય, અને આમ સાદું થઈ જાય બધું મૂકીને. એને કંઈક તો મળ્યું છે ને, એ ભગવાનનું શરણાગત છે ને, ભગવાનનું જે સુખ છે ને એની આરાધનામાં, એવું બીજે ક્યાંય. એટલે અહીં લખ્યું, તજ્યા સુખ સંસાર ભજ્યા ભગવાન, એની રીત શૃણી શ્રવણે થાય ત્રાહી મન. આરુણીએ જેવાએ ગુરુએ કેવી કસોટી કરી, છતાંય પણ એને સંશય ન થયો, કારણ કે એમાં એને સુખ મનાયું કે મોટા પુરુષના ચરણમાં જે સુખ છે એવું બીજે ક્યાંય નથી. ઉપમન્યું જાંજળી ઋષિ પ્રભુજીને પ્રસન્ન કરવા એને ગણ્યું જ દેહ નહીં. મયુરધ્વજ ને મીરાબાઈ મહારાણી હતા, હે મીરાબાઈ રાજસ્થાનના મહારાણી, રાણાના મહારાણાના મહારાણી હતા, પણ ભગવાનની આરે પ્રીત થઈને રાજપાટનો ત્યાગ કરી દીધો, સંસાર છોડી દીધો, ભગવી પહેરી લીધી અને ઉપડી ગયા તાનપુરો લઈને. મેરે તો ગિરધર ગોપાલ, ભર્તુહરી, ગોપીચંદ, હે 1600 રાણીઓ ઘેરે, કેટલી એક રિહાય તો બીજી, બીજી નહીં તો ત્રીજી, પણ એને જો કંઈ તમે જો તોય પણ એનાથી આમાં કાંઈ માલ, બધું મૂકીને વયા ગયા. ભગવી અલ્ફી પહેલી હતી, બાજન છે બાદશાહ, 14 જેનું લશ્કર. તમે વિચાર કરો, ઝાડની નીચે સૈન્ય ચાલતું જતું હોય, ઝાડની ડાળીએ તુંબડું હોય આવું, એને બાંધ્યું હોય, એ ઘોડાના પગની રજ ઉડી ઉડીને અંદર પડે અને એ રજથી એક તુંબડું આખું ભરાઈ જાય, એવા 14 ભરાઈને એટલું લાંબુ લશ્કર હતું એની પાસે. તમે વિચાર કરો, એને 14 કે એક દિવસ, ભાઈ ઓહો, એની આંખ ખુલી ગઈ. આ બધું કેના માટે, એક દી આંખ બંધ થઈ જાય તો કાંઈ નથી, મૂકીને જંગલ ભેગા. મનસુર, બાજન છે, ફરીદ, શેખ ફરીદ, આ બધાય મોટી મોટી કથા છે. એક એક કથા એક એક કલાક થાય એટલી ઓછી તોય, તો ટૂંકમાં તો વાત કરું છું. એ આદિક અનેક બીજા ઘણા રાજી કરવા ભગવાનને શરીરના સુખને છોડી, અન્ન ધન ધરાત્રિય ધામ બધું મૂકી દીધું, પંચવિષયને પરહરી અને પોતાના ઇન્દ્રિયો અને મનને દુશ્મન કરી, શત્રુ કરી, કે આ તો બધાય શત્રુ છે, મારો દેહ, મારું મન, મારી બુદ્ધિ, મારું ઇન્દ્રિયો, અંતકરણ મારા શત્રુ એમ માની અને એનું મનનું ગમતું મૂકી, પરલોકની પ્રતીતિ આણી, સયા કષ્ટ શરીરે ઘણા, ખોટના આણી ખપમાં બાંધી, મમત મહાસુખમાય, મહાન ભગવાનના ધામનું સુખ, ભગવાનની મૂર્તિનું સુખ એમાં મમત્વ બાંધી અને આ બધું મૂકી, તન સુખથી મન ઉતારી અને ચિત્ત ત્યાં ચોંટાડી, એવી હરિભક્તિ કરી. આ હરિભક્તની રીત, એવી રીત હરિભક્તની, પ્રભુ વિના બીજે પ્રીતિ નહીં. એટલે આવા ભગત કરવા માટે આ સાચા શરણાગતની વ્યાખ્યા કરી. શરણે આવ્યા તો એને પછી એનો રાજીપો, એનું ગમતું, એ જ એનું જીવન છે. નિષ્કુળાનંદ નક્કી વાર્તા હરિજનની વર્ણવી, આ હરિભક્તનું લક્ષણ છે. શરણે આવ્યા, કંઠી પહેરી એટલે હરિભગત થઈ ગયા એમ નહીં, પણ બધેથી મન ઉતારી પ્રભુની મૂર્તિનું સુખ, એ જ એનું સાચું સુખ એમ માને, બધેથી આસક્તિ ટાળી, તો કે છે એ સાચું હરિભક્તનું લક્ષણ છે. એટલી વાત કરી, 11મું કડવું પૂરું થયું. આજે શાકોત્સવ છે, સાંજે દિવ્ય સુંદર ગુરુજીની કથા છે. આપણે બધાએ ખાસ ભક્તો બધાએ વહેલા અહીંયા 5 આવી જાય, ઓનલાઈન સાંભળનારા ભક્તો ધામધૂમથી શાકોત્સવ ઉજવીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.